મૂલની ચૂંટણીની મતગણતરી પૂરી થઈ ગઈ છે વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારનો વિજય થયો છે રાજેન્દ્રસિંહ પરમારનો ત્રણ મતથી વિજય થયો છે રાજેન્દ્રસિંહ પરમાર સામે રાજેશ પાઠકની હાર થઈ છે છેલ્લા ત્રણ ટર્મથી ચૂંટણી જીતે છે રાજેન્દ્ર પરમાર બે હજાર વીસમાં વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી પ્રતિનિધિના નિમણૂંકનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો હાઈકોર્ટના ચુકાદા બાદ બાકી મતગણતરી હાથ ધરવામાં આવી કાનૂની લડત બાદ વાઇસ ચેરમેનની જગ્યા ભરાઈ છે ધાનેરાના અનેક ગામડામાં લંપી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે પશુઓના મોત થતાં ધારાસભ્ય નાથાભાઈ ગામડે ગામડે મુલાકાત કરી પશુપાલકોને સાંત્વના પાઠવી રહ્યા છે પશુઓના મોત થતાં ધાનેરા તાલુકાની અનેક ડેરીમાં દૂધની આવક ઘટવા પામી છે ધારાસભ્ય નથાભાઈ પટેલે પશુપાલકોની વેદના જાણ્યા બાદ મૃત પશુઓના નિકાલ માટે તંત્ર પાસે આયોજન કરવાની માંગ કરી હતી રાજસ્થાન તરફથી અને આવી ગયો છે અને બનાસકાંઠા જિલ્લામાં બધી જગ્યાએ દરેકે ગામડે ગાબડે ઓછા ઓછા ચારસો પાંચસો ચારસો પોંસો જેટલા પશુઓનું મૃત્યુ પામેલા છે ખેડૂતો પોતે પણ પોતાના પશુઓને વગડામાં પોતે રીતે છૂટવા રાખીને જતા રહેતા હોય છે અને એના કારણે બીજા પણ રોગો ભવિષ્યમાં ફાટે તેના માટે પણ ભાઈ સ્થાન છે આ ગામની અંદર દૂધની અંદર પણ આઠથી દસ હજાર લીટર દૂધ ઓછું થયું છે તો પછી સરકારશ્રી દ્વારા આ દિન સુધી કોઈ સહાય આપવામાં આવી નથી